કેટલો બધો પ્રેમ લેવો તો ખરા હે. આ મારા જીવનમાં કથાઓ તો ઘણી કરી મેં, પણ ખરેખર આવું પેરીનું પહેલી વાર કથા કરી રહ્યો છું. તાળીઓના ગડગડાટથી વધાવો. આવો આપણે કથામાં પ્રવેશ કરીએ. અને આજે કાલની જે કથા આપણે જોઈ ગયા એમાં નંદ બાબાના બેનનું નામ છે સુનંદા. સૌથી પહેલા તો ત્યાં પણ પ્રભાત થઈ છે, ગોકુળમાં પ્રભાત થઈ. અને ગોકુળમાં પ્રભાત થતાની સાથે માં યશોદાએ એના પડખામાં લાલો જોયો છે. હવે એ માને તો ખબર પણ નથી કે મારે કુખે દીકરી જન્મેલી હતી, કેમ કે ભગવાને શું સૂચન કર્યું હતું કે હે વસુદેવજી, તમે ગોકુળમાં જજો, ત્યાંથી દીકરીને લાવજો અને મને ત્યાં મૂકી આવજો. અને ભગવાન ના કેવા પ્રમાણે વસુદેવજીએ કર્યું છે. અને ઝરમર 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 વરસાદ વરસે છે, મેહુલો ગાજે છે, ઝરમર 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 ઝરમર. વાતાવરણ પવિત્ર થયું, શુદ્ધ થયું. આ વાતાવરણ તે દિવસે ગોકુળમાં હતું. સવાર પડ્યું ને ત્યારે મારું પ્રિય ભાગવતજી એમ કહે છે કે ત્યારે મોરલીના નાદ થતા, કોયલ પોપટ મોરના ટહુંકાર થતા. અરે ભાગવતજીમાં તો એવું લખ્યું છે કે અગ્નિમાં જે અગ્નિ હોય કુંડમાં એ આપોઆપ પ્રગટવા લાગી છે, કેમ કે પરબ્રહ્મ પધારવાના છે. આપોઆપ અગ્નિની જ્વાળાઓ પ્રગટવા લાગી છે. સુનંદા આવી છે. નંદ બાબા તો અત્યારે ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા છે. સુનંદા આવે છે. ઓ ભૈયા, ઓ ભૈયા, ઓ ભૈયા. હે વ્રજમાં એમ કહેવાયો, ઓ ભૈયા. અને કૃષ્ણને હું કે ખબર, હમાર કનવા. શું કે? હમાર, અમારો કાનુડો. અને એવી રીતે નંદ બાબા ગૌશાળામાં સેવા કરી રહ્યા છે. અને આવી છે, બાવાનું મીઠું મોઢું કરાવ્યું છે અને નંદ મહોત્સવ થયો છે. અને એમાં સુખદેવજી મહારાજ કહે છે, રાજન શ્રી શુકવાચ નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતકાલ્લાદો મહામના આહૂય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ સુચિરલંકૃતઃ.
वाचयित्वा स्वस्य ययनम् जातकर्मोत्मजस्वे कारयामास विधिवत् पितृदेवार्चनम् तथा धेनूनां नियुते प्रादात् विप्रेभ्यः समलङ्कृते तिलाद्रिं सप्तरत्नोध तिलाद्रिं सप्तरत्नोध सातकुम्भावरावृता नन्दस्त्वात्मज उत्पन्ने નંદ બાવાને ત્યાં લાલાનો જન્મ થયો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, હે રાજન, નંદ સ્વાત મજ ઉત્પન્ન જાત આલ્હાદો મહામના. નંદ બાવા પરમ ઉદાર બન્યા છે. અને આમ પણ પરમ ઉદાર હતા, પરમ ઉદાર થયા છે, આનંદ વિભોર બની ગયા છે, સ્નાન કરીને પવિત્ર થયા છે નંદ બાવા અને યશોદા. જેના ઘરે બ્રહ્મ પધારે એની શું વાત હોય. વાલા કુટુંબીજનો, ભગવાન સ્વયં પધાર્યા છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આપણે સામાન્ય માણસ કહેવાય, આપણે ત્યાં જો દીકરાનો કે દીકરીનો જન્મ થાય ને આપણે એટલા રાજી થતા હોય તો આ પૂર્ણ પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે. તો નંદ બાવા રાજી ન થાય, થાય જ. એટલે કીધું છે, નંદસ્ત્વાત મજ ઉત્પન્ને જાત કાલ લાદો મહામનઃ. મહામનવાળા થયા, મહાન ઉદાર થયા છે. સરસ મજાના પોતે અલંકાર ધારણ કર્યા છે, જેમ આજે મેં કર્યા છે. હે, જોઉં તો ખરા તમે. હવે આ જૂનું હું પાછું તો દઈ નહીં. હવે માળી એમ કે તો ક્યાં વાંધો છે, કોઠિયું ભર્યું છે, ભર્યું ને. અલંકાર કરી બ્રાહ્મણોને બોલાવ્યા છે અને સ્વસ્તિ વાચન કર્યું છે. સ્વસ્તિ વાચન બ્રાહ્મણોને બોલાવ્યા છે, સ્વસ્તિ વાચન કર્યા છે, પિતૃઓની પૂજા કરી છે. એટલે જો બ્રાહ્મણો આપણા ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા કરે તો એ અમુક આશીર્વાદ આપતા હોય. સ્વસ્તિ વાચન કરાવ્યું છે, જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે અને પિતૃઓની પૂજા કરાવવામાં આવી છે. નંદ બાવાએ બ્રાહ્મણોને બોલાવીને પેલા આ કાર્ય કર્યું છે. અસ્તુ કલ્યાણમ, અસ્તુ પુણ્યાહમ, કર્મરધ્યતામ, આયુષ્યમધે સ્વસ્તિ, અસ્તુ શ્રી. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે, હે નંદ બાવા, આ લાલાનું કલ્યાણ થાય. અસ્તુ કલ્યાણમ, અસ્તુ પુણ્યાહમ, પુણ્યની વૃદ્ધિ થાય.
કર્મરત્યતામ દિવસે દિવસે તમારો લાલો છે ને મોટો માણસ બને, કર્મમાં વૃદ્ધિ કરે, લાંબુ આયુષ્ય દીર્ઘ આયુષ્ય આયુષ્ય મધે સ્વસ્તિ અને અસ્તુ શ્રી લક્ષ્મીની ખૂબ પ્રાપ્તિ કરે.